હેલો સ્ટુડન્ટ તો આજે આપણે કલોલ સબ્જેક્ટ અભ્યાસ કરીશું કલોલ ટેક્સ્ટબુક મુજબ તો ટેક્સમાંથી આપણે પાઠ બે શીખી રહ્યા છીએ જેનું નામ છે દાદા ખોવાયા છે તો તેમાંથી આપણે પેજ નંબર એકથી એકવીસ સુધી શીખી ચૂક્યા છીએ તો આજે આપણે પેજ નંબર બાવીસ શીખીશું તો પેજ નંબર બાવીસમાં પ્રશ્ન નંબર છે આપણો કેટલામાં પહોંચ્યા છીએ બારમો તો પ્રશ્ન નંબર બાર જેમાં આપણને કહેવામાં આવેલું છે કે અભિનય કરો તો અભિનય કરવામાં પહેલો અભિનય આપણને કહેવામાં આવેલો છે કે મેળામાં જો તમે ખોવાઈ ગયેલો છોકરો જોયો છે તો કે મેળામાં ખોવાઈ ગયેલા છોકરાનો અભિનય કરો તે કેવી રીતના ખોવાઈ જાય તો રડતો હોય છે તે બીજું છે છોકરાને શોધતા દાદા એટલે છોકરો ખોવાઈ ગયો છે અને તેને આમ તેમ મેળામાં શોધતા તેના દાદા અને ત્રીજું છે છોકરાને મદદ કરતા પોલીસ અંકલ તો આ ત્રણે ત્રણનો અભિનય તમારે કરવાનો રહેશે ઓકે ત્યાર બાદ પ્રશ્ન નંબર તેર તેમાં તેમ કહેવામાં આવેલું છે કે આ વાક્ય કોણ બોલે છે તો સૌ પ્રથમ પહેલું જોઈએ કોઈ રમકડું લેવાનું નથી આ વાક્ય કોણ બોલતું હતું દાદાજી કરું ને ત્યારબાદ હું તને તારા દાદા શોધી આપીશ તે પોલીસ અંકલ ત્યારબાદ મારે ચકડોળમાં બેસવું છે તે કોણ બોલતું તું જો જોઈને યજ્ઞ અરે વાહ ત્યારબાદ મારા દાદા ખોવાઈ ગયા છે તે કોણ બોલતું તું યજ્ઞ ત્યારબાદ તું અહીં ઊભો રહે હું ટિકિટ લેતો આવું તે કોણ બોલતું તું દાદાજી ખરું ને ત્યારબાદ તું ક્યાં રહે છે તે કોણ બોલતું તું વિચારો જોઈએ ભોલીશ અંકલ રે વાહ વેરી ગુડ ત્યારબાદ આપણે આગળ શીખીશું આગળનો પ્રશ્નમાં કહેવા માંગે છે કે જે વાક્ય ગમતું હોય તે ફરીથી લખો ઓકે તો આપણે ફરીથી લખીશું ઓકે તો સૌપ્રથમ મને પેંડા ભાવે મને બરફી ભાવે તો આ બંને જ વાક્યમાંથી મને તો મને બરફી ભાવે તે વાક્ય ગમે છે તો આપણે અહીંયા તે વાક્ય લખવાનું રહેશે ત્યારબાદ બીજું જોઈએ બીજું શું કહેવા માગે છે બીજું વાક્ય કહે છે મને ભણવાનું ગમે મને રમવાનું ગમે તો મને રમવાનું ગમે છે તે વાક્ય ગમે કારણ કે ભણવાનું તો ઘણાને ઓછું ગમતું હશે તો મને રમવાનું ગમે ત્યારબાદ નિશિતને નિશ્ચિતને બૂમો પાડવી ગમે છે નિશ્ચિતને દોડાદોડ કરવું ગમે છે તો ચલો જોઈએ આમાંથી તો તમને જે વાક્ય ગમતું હોય તે તમે લખી શકો છો તો નિશ્ચિતને દોડાદોડ કરવી ખૂબ ગમે છે તે વાક્ય આપણે લખીશું ત્યારબાદ ધ્વનિને કિ ક્રિકેટ ગમે છે ધ્વનિને કબડ્ડી ગમે છે પરંતુ ઘણા બધાને ક્રિકેટ ખૂબ જ ગમતી હશે એટલે આપણે અહીંયા લખીશું ધ્વનિને ક્રિકેટ ખૂબ જ ગમે છે તો આપણે અહીંયા લાઇન ડ્રો કરેલું છે તે વાક્ય તમે નીચે આપેલ ખાલી જગ્યા છે તેમાં લખશો ઓકે હવે આપણે સૌથી નીચે પેજ નંબર આપેલું છે પેજ નંબર બાવીસ તે પેજ નંબર આપણે શબ્દમાં લખીશું ત્યારબાદ આગળનું પેજ જોઈશું તો આગળના પેજમાં આપણને બે વાક્ય હજુ બાકી છે તે આપણે જોઈશું તો તેમાંના આપણે બે વાક્ય રહેશે જે છે નીલમને ફરવું ગમે છે કે નીલમને ઊંઘવું ગમે છે તો તેમાંથી આપણે નીલમને ફરવું ગમે છે તે વાક્ય લખીશું ઓકે હવે આગળ આપણને કહેવામાં આવેલું છે કે નીચેના સમાજમાંથી શ્ર અને જ્ઞ શ્ર ત્ર અને જ્ઞ વાળા શબ્દ નીચે લીટી દોરાવો લીટી દોરેલા શબ્દનું મોટેથી ત્રણ વખત જીલ વાંચન કરાવો ઓકે તો આપણે સૌ પ્રથમ આખી સ્ટોરી વાંચીશું અને લાસ્ટમાં આપણે લીટી કરીશું ઓકે તો થઈ જાવ તૈયાર તો સ્ટોરીનું નામ છે વાલ્મીકી ઋષિના ઘોડો વાલ્મિકી ઋષિના પુત્ર લવ બેઠેલો છે બે ઋષિ કુમારો છે એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે લવ ઊભો થઈ જાય છે લવ કહે અરે આ તો યજ્ઞનો ઘોડો ચાલો એને પકડીએ પહેલો ઋષિકુમાર કહે ગુરુદેવ તો કહેતા હતા કે એની પાછળ મોટી સેના હોય જે ઘોડાને બાંધે એણે લડાઈ કરવી પડે તો લવ કહે ઘોડાને પકડી લે છે અને પછી કહે છે તો આ પકડ્યું ઘોડાને આ રાજા રામની હિંમત તો જુઓ આપણા આશ્રમની જગ્યામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવવા માગે છે એ તે કેમ ચાલે તો બીજો ઋષિકુમાર કહે છે આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવો હવે લવ કહે છે એ જ બરાબર છે રામને પણ ભલેને ખબર પડે કે દુનિયામાં શેરને માથે શ્વાસેર છે કુશને પણ ઘોડો બતાવજો ઋષિકુમાર ઘોડાને લઈ અને જાય છે ત્યાં એક સૈનિક આવે છે સૈનિક કહે ઊભા રહો છોકરાઓ ઘોડાને છોડી દો આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે એને બાંધશો તો લડાઈ કરવી પડશે લવ કહે પોતાનું જે ધનુષ હતું તે સંભાળતા કહે છે તો અમે તૈયાર છીએ ત્યાં એટલામાં ખુશ આવે છે પ્રવેશીને એટલે આવે છે કહે છે હા હા અમે તૈયાર છીએ લવ કહે પાયકુશ હમણાં તું ખસી જા આ એકલો છે એની સાથે હું એકલો જ લડીશ બેઉ લડે છે લવ સૈનિકને જમીન પર પછાડે છે સેનાના બીજા સૈનિકો આવે છે એમને પણ લવકુશ હરાવે છે સુમંત કહે અરે માત્ર બે છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા તો ચંદ્રકેતુ કહે છે અજબ છોકરાઓ લાગે છે કરું ને તો અહીંયા આજની આપણી યજ્ઞનો ઘોડો તે આપણે અહીંયા પૂરી કરીશું હવે આ સ્ટોરીમાંથી આપણે શ્ર ત્ર અને વાળા શબ્દ શોધી તેની નીચે આપણે લીટી કરીશું અને તે શબ્દ વાંચીશું ઓકે તો આપણે જે લાઇન ડ્રો કરવાનું કહેલું હતું તે લાઈન ડ્રો કરેલી છે જો જોઈને ને સૌપ્રથમ ઋષિના ત્યારબાદ ઋષિકુમારો યજ્ઞનો યજ્ઞ ઋષિકુમાર આશ્રમની ફરીવાર ઋષિકુમાર ઋષિકુમાર ધનુષ્ય અને માત્ર આના સિવાય પણ કંઈ પણ લીટી કરવાનું રહી ગયેલું હોય તો આપણે ફરીવાર વાંચી અને કરીશું ઓકે તો આ સાથે જ દરેક સ્ટુડન્ટ પોતાની આ સ્ટોરીમાં આ રીતના શબ્દ શોધી અને તેની નીચે લીટી કરશે ઓકે ત્યારબાદ નીચે આપણે પેજ નંબર ત્રેવીસ એવું શબ્દમાં બે વખત લખવાનું છે જે દરેક સ્ટુડન્ટ સારા રાઇટિંગથી લખશે તો નેક્સ્ટ પેજ હવે આપણે આગળ જોઈશું તો પેજ નંબર ચોવીસ પણ આપણને સૌપ્રથમ સૂચના આપવામાં આવેલી છે કે પહેલી અને બીજી લાઈનના ખાનાઓમાં દર્શાવ્યા મુજબ ત્રણ પગલામાં મૂળાક્ષર લખન કરાવો ત્રીજી લાઈનમાં ટપકા જોડી મૂળાક્ષર ગોટાવો અને લાઈનમાં આખો મૂળાક્ષર લખાવો તો આપણે અંક મુજબ લખવાના રહેશે જોવો જોઈને આપણને શ આપેલો છે કકાનો શ જે આપણને અંકથી શરૂઆત થાય છે અહીંયાથી એક નંબરથી શરૂઆત થાય છે ઓકે તો નંબર પ્રમાણે તમે પણ આ રીતના શીખી શકો છો તો આપેલા જે ડોટ્સ છે તે તમારે સૌ પ્રથમ ઘૂંટવાના રહેશે અને ત્યારબાદ નીચે આપેલી જગ્યામાં લખવાના રહેશે ઓકે તો તમે પણ આ રીતના ડોટ્સ ખૂટી અને લખશો ત્યારબાદ નીચે જુઓ નીચે અહીંયા આપણને ત્ર આપેલો છે ત્રિશુલનો ત્ર તે પણ આપણે શીખવાનો રહેશે જે બાજુમાં આપેલી જગ્યામાં ડોટ્સ દ્વારા શીખવામાં આવેલો છે ડોટ્સ દ્વારા અડધો ત્ર આપણને કરી આપેલો છે અને નીચેની લાઈનમાં આપણને પૂરો ત્ર શીખવામાં આવેલો છે તો ડોટ સ્કૂટી અને તમારે પણ આ ત્ર લખવાનો રહેશે પરંતુ જોઈ જોઈને લખવામાં બિલકુલ ભૂલ ન થાય બ્લુ લાઇન ટુ બ્લુ લાઇન કરવાનું રહેશે હવે તમને કક્કામાં સૌથી અઘરો અક્ષર લાગતો હોય તેઓ જ્ઞ શીખવાનો છે જ્ઞ આપણને નંબર એકથી આપણે શરૂઆત કરી અને શીખવાનો રહેશે ઓકે તો અહીંયા આપણને શીખવામાં આપેલો છે સૌપ્રથમ બે બે કરી અને ત્યારબાદ જ જ્ઞ શીખવાડવામાં આવેલો છે તો તેમાં પણ તમારે પહેલી લાઇનમાં ડોટ્સ કરેલ છે તે મુજબ ડોટ્સ ગોટી અને ત્યારબાદ નીચે આપેલી લાઇનમાં લખવાનો છે અને ત્યારબાદ પૂરોગ્ન છે તે ઘૂંટા ઘૂંટવાનો અને તેની નીચે આપેલી લાઇનમાં લખવાનો રહેશે ઓકે તો ડોટ્સ વ્યવસ્થિત દરેક સ્ટુડન્ટ ઘૂંટશે અને ત્યારબાદ સારા રાઇટિંગથી નીચે લખશે ઓકે તો બસ આજના વિડીયોમાં આપણે આટલું જ શીખીશું નેક્સ્ટ અભ્યાસ આપણે આવતા વિડીયોમાં શીખીશું ઓકે